હલો મિત્રો હું નિલેશ સ્વાગત કરું છું આપનું યુટ્યુબ ચેનલ નોલેજ ફેક્ટરીમાં અને મિત્રો આ વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામનું મેરિટ કેટલું રહેશે એના વિશે ચર્ચા કરીશું અને મિત્રો આ મેરિટની જે આપણે જે ચર્ચા કરીએ એ કોઈ પણ ફાકા ફેંકીના બેઝ ઉપર નહીં પણ એકદમ લોજિકલી તમે પણ વિચારશો કે નહીં સાચી વાત છે લોજિકલી વિચારીને આપણે મેરિટ કેટલું હોઈ શકે તેની સંભાવના લગાડીશું અને તમારે દોડવાની પ્રેક્ટિસ કરવી જોઈએ કે ના કરવી જોઈએ કેટલા માર્ક જરૂરી છે મેરિટ કેટલું બનશે એ બધું જાણવા માટે પૂરો વિડીયો જુઓ અને પછી જ માનજો કે ના આટલું કટ ઓફ હોઈ શકે મિત્રો કોન્સ્ટેબલની એક્ઝામ આપતા પહેલાં બધાએ આગળના વર્ષનું પેપર તો ચેક કરવું જ હશે કારણ કે જે લોકો તૈયારી કરે છે તે આગળના વર્ષનું પેપર કટ ઓફ પેપરનું લેવલ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ બધું ચેક કરતા હોય છે તો તમે પણ જો ચેક કર્યું હોય તો તમને ખબર પડશે કે એની અંદર જે મેથ્સ અને રિઝનિંગનું જે વેઇટેજ છે એ ખૂબ જ ઓછું હતું એટલા માટે જે લોકો જી કે કલમ બંધારણ એ બધી વસ્તુઓ કરીને જતા એનું મેરિટ સારું બનતું અને સારા માર્ક્સ આવી જતા કારણ કે મેથ્સ અને રીઝનિંગનું વેઇટેજ ઓછું હતું પણ જો આ પેપરની વાત કરવામાં આવે તો આ જે પેપર ફૂટ્યું એના લીધે પેપરનું પેલું જે આખું માળખું હતું એ ચેન્જ થઈ ગયેલું અને એના લીધે થી ત્રીસ જેવા પ્રશ્નો મેથ્સ અને રીઝનિંગના મળ્યા હવે મિત્રો તમે જ વિચાર કરો કે સાઠ મિનિટના ટાઈમની અંદર જો થી ત્રીસ પ્રશ્ન એવા હોય જેમાં તમારે ગણતરી કરવી પડે તો જેટલા લોકોએ એક્ઝામ આપી એમાંથી પચાસ ટકાથી વધારે લોકો એવા હોય છે કે જેને પેપર અધૂરું રહી જાય છે અને બાકીના જે લોકો વધ્યા છે તે ટોપરમાં આવે છે તો માની લો કે દસ હજાર વેકેન્સી હોય છે તો ઉપરની બે હજાર વેકેન્સી ટોપરો માટે છે પણ જે બાકીની બધી જે વેકેન્સી છે એ બધા માટે એવરેજ સ્ટુડન્ટ માટે છે કે જે લોકોની મીડિયમ તૈયારી છે અથવા તો જેને પેપરમાં ટાઈમ ખૂટ્યો છે અથવા પેપર નથી આવડ્યું જે લોકો સિત્તેર એસી પિંચોતેર એ રીતના જે અટેમ કરીને આવેલા છે મિત્રો એ લોકો જ્યારે આન્સર કી આવી ત્યારે ઘણા માર્ક્સ એ લોકોના માઇનસ થયા છે એટલે જે લોકોની સિત્તેરની એવરેજ હતી એ લોકો સાઈઠ આજુબાજુ આવી ગયા છે અને જે લોકોની સાઠની એવરેજ હતી એ સાઈઠ ની નીચે આવી ગયા છે તો મિત્રો ગયા વખતની જો તમને યાદ હોય તો ચાલીસવાળાને પણ જે ચાલીસ માર્ક્સવાળા હતા એ લોકોને પણ દોડમાં બોલાવેલા હતા ગયા વખતનું જે એવું છે કે એક છપ્પન માર્ક્સવાળો વિદ્યાર્થી જ્યારે દોડમાં પચીસમાંથી પચીસ પૂરા લાવેલો અને એ સિલેક્ટ થઈ ગયેલો તો મિત્રો હવે તમે વિચાર કરો કે આ વખતે તો પેપર ગયા વર્ષ કરતાં અઘરું છે લોકોનું પેપર લખવામાં ટાઈમ ઘટ્યો છે પેપર છૂટું છે અથવા તો જે લોકોએ અટેમ્પ કર્યા છે એના છે કારણ કે અને ઘણા બધા પ્રશ્નો ખોટા પડ્યા છે તો તમે વિચારી શકો કે આ વર્ષનું કટ ઓફ છે એ ગયા વખતના કટ ઓફ કરતા કેટલું નીચું રહી શકે છે મિત્રો મિત્રો ઘણા બધા લોકો એવા છે જે પાસઠ થી સિત્તેર જેટલા અટેમ્પ કરીને આવેલા હતા અને આન્સર ક્રિ આવી ત્યારે એમાંથી પણ થોડાક માર્ક્સ માઇનસ થયા છે એટલે એ લોકો સાઠ આજુબાજુ આવી ગયા છે અથવા તો અમુક લોકો છે સાઠની નીચે આવી ગયા છે તો મિત્રો તમારે ટેન્શન લેવાની કંઈ જ જરૂર નથી કારણ કે બધાનું પેપર હાર્ડ હતું તમારા એકલાનું પેપર હાર્ડ નહોતું જેમ તમારા માર્ક્સ ઓછા થયા છે તમારે અટેમ્પ ઓછા થયા છે એમ બધાને અટેમ્પ અને માર્ક્સ ઓછા થાય છે તો મિત્રો જ્યારે એક સાથે બધાની માર્ક્સની એવરેજ ઘટી જાય છે ત્યારે કટ ઓફ ઓટોમેટિક નીચું જ જાય છે તો મિત્રો પેપર કેવું ગયું કેવું નહીં એનું ટેન્શન ના લો જે ગયું એ ગયું પણ તમારા માટે અત્યારે પૂરેપૂરી સંભાવના છે કે તમે દોડવાની સારી એવી પ્રેક્ટિસ કરો અને દોડમાં તમારાથી બનતા મેક્સિમમ લાવો જો તમે દોડમાં તમારી પૂરેપૂરી હન્ડ્રેડ પર્સન્ટ પ્રેક્ટિસ કરશો અને મેક્સિમમ માર્ક્સ લાવશો તો હજી પણ તમારા ખૂબ જ ચાન્સ છે તો મિત્રો સાઈઠથી નીચે જો તમારા માર્ક્સ થતા હોય અથવા તો સાઈઠની આજુબાજુ થતાં હોય તો તમારે ટેન્શન લેવાની કશું જરૂર નથી બસ અત્યારે તમારે ખાસ કરીને પ્રેક્ટિસ ઉપર ધ્યાન આપવી જરૂરી છે કારણ કે જે ટાઈમ પેપર જે જતું રહ્યું છે એનું ટેન્શન લેવાથી અત્યારે કશો ફાયદો નથી અને કટ ઓફ ગયા વખત કરતાં સો ટકા મિત્રો નીચું જ રહેવાનું છે તો બસ એ યાદ રાખીને દોડવામાં બસ જી જાન લગાડીને પ્રેક્ટિસ કરો જો મિત્રો અમાર સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો તમે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ માટે મેથ્સ રીડિંગ અને ઇંગ્લિશના વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો